ટોપી બે રૂપિયાની ટોપી, ટોપી લ્યો ભાઈ ટોપી, ટોપી લ્યો ભાઈ ટોપી. એક ગામથી બીજા ગામ જતા રસ્તામાં ખૂબ મોટું જંગલ આવતું હતું. આ જંગલમાં બરોબર એક ઝાડ નીચે પહોંચ્યા અને આ ફેરિયા વાળા ભાઈને વિચાર આવે છે, ખૂબ તડકો છે, થાકી ગયો છું, લાવ થોડી વાર આ ઝાડ નીચે આરામ કરું, પછી બીજા ગામ જઈ. આ ફેરિયા વાળા ભાઈ તો થોડી વાર આ ઝાડ નીચે આરામ કરવા માટે બેસે છે, પણ ખૂબ થાકેલા હોવાથી ફેરિયા વાળા ભાઈને તો ઊંઘ આવી જાય છે. જેવું આ ફેરિયા વાળા ભાઈને ઊંઘ આવે છે અને તરત જ આ ઝાડ ઉપર રહેતા વાંદરાઓ ધીમે ધીમે કરતા કરતા ત્યાં આવી અને આ ફેરિયા વાળા ભાઈની બધી ટોપીઓ લઈ અને જતા રહે છે. અને બધા વાંદરાઓ ટોપીઓ પહેરી એકબીજાની સામું જોવે છે. એટલી વારમાં ફેરિયા વાળા ભાઈ ઉઠે છે અને જોવે છે કે અહીંયા મેં ટોપી મૂકી હતી, ટોપી ક્યાં ગઈ છે? આ બાજુ દોડે, પેલી બાજુ દોડે, પણ ટોપીનું પોટલું ક્યાંય દેખાતું નથી. થોડી વાર પછી ફેરિયા વાળા ભાઈની નજર આ બધા વાંદરાઓ પર જાય છે અને ફેરિયા વાળા ભાઈ બધા વાંદરાઓને કહે છે, મારી ટોપી લાવો, મારી ટોપી લાવો. પણ આ વાંદરા ભાઈ તો કાંઈ સાંભળતા નથી કે કાંઈ સમજતા નથી. થોડી વાર પછી ફેરિયા વાળા ભાઈ કંટાળી અને એક પથ્થર ઉપાડે છે અને આ વાંદરાઓ પર ફેંકે છે. પણ આ વાંદરાઓ તો બહુ જબરાઓ ભાઈ, પોતે પણ થોડા પાંદરાઓ તોડી અને આ પાંદરા ફેરિયા વાળા ભાઈ પર ફેંકે છે. ફેરિયા વાળા ભાઈ તો ફરીથી થાકી અને ઝાડ પાસે બેસી જાય છે. ઝાડ પાસે બેસી અને વિચાર કરે છે, શું કરું, આ વાંદરાઓ મારી ટોપી કઈ રીતે આપશે? થોડી વાર વિચાર્યા બાદ એમને એક યુક્તિ સૂજે છે, ચાલને ટ્રાય કરું, મારી ટોપી નીચે ફેંકી જોઉં, હું જેમ કરું એમ જ આ વાંદરાઓ કરે છે, કદાચ ટોપી આપી દેશે. જેવું વાંદરા ભાઈ જોવે છે કે પેલા ફેરિયા વાળા ભાઈએ ટોપી મૂકી, તરત જ બધા વાંદરાઓ એક પછી એક ટોપીઓ નીચે મૂકે છે અને ફેરિયા વાળા ભાઈ તો રાજી રાજી થઈ પોતાની ટોપી ભેગી કરી અને ત્યાંથી ચાલી નીકળે છે. ટોપી લ્યો ભાઈ ટોપી.